શૈલેષ પટેલ. હું બરોડાથી આવું છું. મારા ફાધરનો ઉપસારેથી આવ્યો છે. સંભળાતું હતું લગભગ 7 વર્ષથી. હું લગભગ 4 ડૉક્ટર મશીનની સલાહ આપી. મશીન લીધા 2 વાર લીધા. મશીનથી પહેલાં સારું સંભળાતું હતું, પછી જેમ જેમ ફ્રિકવન્સી બંધ થઈ એટલે ઓછું સંભળાતું થયું. ફાધરે પેપરમાં વાંચ્યું અને ત્યાંથી એમણે મને કીધું. પછી મેં યુટ્યુબ પર જોયું અને વિડીયો જોયા, એના આધારે અમે અહીંયા આવ્યા છીએ. ભયંકર ભયંકર સારું લાગ્યું. તમે જ મને અપાયો ડેમો જે ટ્રીટમેન્ટ પહેલાંનો હતો. તમે એકદમ પાછળથી બોલતા હતા તો એમને સંભળાતું હતું, દૂરથી નહોતું સંભળાતું. હવે તમે દૂરથી બોલો છો તો એ એમને સંભળાય છે. સર, અહીં હું આવ્યો પહેલાં મને વિશ્વાસ નહોતો, સાચું જ કહું સર, પણ ફાધરની જીદ હતી કે મારે ત્યાં જવું છે અને મારે ત્યાં બતાવવું છે. એ પોતે પેન્શનેબલ છે, પૈસાનું કોઈ ટેન્શન નહોતું. હું કમાઉં છું, અમે 3 ભાઈઓ કમાએ છે એટલે કોઈ ટેન્શન નહોતું. એ 4 મહિનાથી મને કહેતા હતા કે આપણે જવું છે જવું છે, પણ હું ટાળ્યા કરતો હતો. આજે આવ્યો અહીં જે મને ફીલ થયું ખરેખર કરશો કે હજુ અહીં આવ્યો ત્યાં સુધી બી મને એટલો વિશ્વાસ નહોતો, પણ અહીં તમે અહીં તમે બોલાવ્યા, અહીં ફાધરની જે તમે શું કહેવાય વાતચીત કરી એમાં એમને ઓછું સંભળાતું હતું. તમે એકદમ અહીં માથાની પાછળ બોલતા હતા તેમને સંભળાતું હતું. હાલની પરિસ્થિતિમાં એમની દવા કલાક કલાકની 2 કાળની ટ્રીટમેન્ટ કરી પછી તમે દૂરથી બોલો છો તો એ એમને સંભળાય છે. મને બહુ સારું લાગ્યું છે, બહુ સારું લાગ્યું. પ્રગતિભાઈ થોડું થોડું છે, મજામાં છે.